नमस्कार। FI BCOM सेमेस्टर 2 कंपनी लो चैप्टर 4 कंपनी ने फरचामा लई जवी मरजियात के स्वैच्छिक रीते फरचामा लई जवानी प्रक्रिया मरजियात એટલે કે સ્વૈચ્છિક રીતે જે પણ કંપની પોતે ઈચ્છે એમને કંપનીને કંપનીના ડાયરેક્ટરોને એવું લાગે કે હવે કંપની લાંબા સમય સુધી ચાલી શકે એમ નથી અથવા તો કંપની ખોટ કરવા માંડી છે અને જો એ કોઈ પણ કારણસર કંપનીને બંધ કરવા ઈચ્છતા હોય તો એ કંપનીને સ્વૈચ્છિક રીતે ફરજામાં લઈ જાય છે તો સ્વૈચ્છિક રીતે કંપનીને શેરહોલ્ડરો અને લેણદારો એ બંને કંપનીને સ્વૈચ્છિક રીતે ફરજામાં લઈ જાય તો સ્વૈચ્છિક રીતે ફરજામાં લઈ જવું એટલે કે ઈચ્છે ત્યારે ફરજામાં અંદરોઅંદર સમજી પલતાવટ કરી અને કંપનીને બંધ કરી શકાય છે તો એ કેવા કેવા સંજોગોમાં કંપનીને સ્વૈચ્છિક રીતે ફરજામાં લઈ જવામાં આવે છે તો પહેલું તો કે આર્ટિકલ્સમાં જ્યારે પણ કંપની બનાવવામાં આવેલી હોય તો હવે આ કંપની છે એ કોઈ ખાસ કામ માટે બનાવવામાં આવેલી હોય ખાસ કાર્ય માટે બનાવવામાં આવતી હોય અને આર્ટિકલ્સમાં મુદત આપેલી હોય કે આ કાર્ય માટે આ કંપનીની સ્થાપના કરવામાં આવેલી છે તો પછી એની જો સમયમર્યાદા પૂર્ણ થશે એટલે કે એ સમય પૂર્ણ થતાં કંપનીને ફરજામાં લઈ જવામાં આવતી હોય અમુક વખત કંપનીનું વિસર્જન કરવું એવી જોગવાઈ કંપનીના આર્ટિકલ્સમાં હોય ત્યારે પણ સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરીને કંપનીને ફરજામાં લઈ જવામાં આવે જો આર્ટિકલ્સમાં જણાવેલ મુદત માટે કંપની અસ્તિત્વમાં આવી હોય અને કંપની સ્વૈચ્છિકપણે સમિટી લેવાની જોગવાઈ આર્ટિકલ્સમાં હોય તો આવો સમય પૂર્ણ થાય એટલે કંપનીના સંચાલકોએ કંપનીની સભા બોલાવી અને એનો કંપની રજિસ્ટ્રાર છે એને પણ એની નોંધ કરવી પડે અને જ્યારે ઠરાવ પસાર થાય એટલે 14 દિવસમાં ઓફિશિયલ ગેઝેટ એટલે કોઈ પણ વસ્તુનું જે જાહેરનામું કરે છે તો એ ઓફિશિયલ ગેઝેટમાં કંપની રજિસ્ટ્રારને ઓફિસ કે જિલ્લામાં આવેલી હોય ત્યાં વર્તમાનપત્રમાં પણ કંપની આ અંગેની જાહેરાત આપવી પડે અને લિક્વિડેટર સહિત કંપનીના જવાબદાર અધિકારીઓને શિક્ષાપાત્ર થાય છે એટલે કે શિક્ષા આપી શકે જો આવું ન થઈ શકે તો હવે કંપનીને જે સ્વૈચ્છિક રીતે ફરજામાં લઈ જવાની છે એના બે પ્રકાર છે એક તો કંપની સદ્ધર હોય અને શેરહોલ્ડરો સ્વૈચ્છિક રીતે કંપનીને ફરજામાં લઈ જવાની વાત કરે જેમ કે આપણે કહ્યું કે કોઈ અમુક સંજોગોમાં કંપની કોઈ ખાસ કાર્ય માટે સ્થાપના કરેલી હોય કંપનીની તો હવે આ કામ પૂરું થાય છે કંપની છે એ ખોટ નથી કરતી કંપની સદ્ધર જ છે પણ એ જે હેતુ માટે બનાવવામાં આવી હતી એ હેતુ પૂર્ણ થાય છે એટલે કે કંપની બંધ કરે છે તો ત્યારે જો કંપની સદ્ધર હોય તો એને સદ્ધરતાનું જાહેરનામું આપવું પડે તો કંપની સદ્ધર હોય તો કંપનીએ ફરજામાં લઈ જવાનો ઠરાવ સભ્યો દ્વારા સ્વૈચ્છિક રીતે ફરજો કહેવામાં આવતું હોય અને સદ્ધરતાનું જાહેરનામું એને આપવું પડે તો સભ્યો દ્વારા સ્વૈચ્છિક રીતે ફરજામાં લઈ જવાની હોય અને બીજું કે જો કંપની નાદારીની પરિસ્થિતિમાં હોય નાદારીની પરિસ્થિતિમાં એટલે કે કંપની પાસે હવે દેવા ચૂકવવા માટે કોઈ જ રકમ બાકી નથી મિલકત બાકી નથી જમીન મકાન કંઈ જ છે નહીં એટલે કે પોતાનું દેવું ચૂકવવા અસમર્થ છે બરાબર ત્યારે લેણદાર દ્વારા કંપનીને ફરજામાં લઈ જવાનું નક્કી થાય જેને લેણદારો દ્વારા સ્વૈચ્છિક રીતે ફરજો કહેવામાં આવે છે જો કંપની સદ્ધર હોય અને કંપની બંધ કરાતી હોય શેરહોલ્ડરો દ્વારા સ્વૈચ્છિક રીતે બંધ કરવામાં આવતી હોય તો એને સદ્ધરતાનું જાહેરનામું પણ બહાર આપવું પડે તો હવે જો આપણે વાત કરી પહેલી બાબત કે સભ્યો દ્વારા સ્વૈચ્છિક રીતે એટલે કે શેરહોલ્ડરો દ્વારા સ્વૈચ્છિક રીતે કંપની બંધ કરવામાં આવે છે તો ત્યારે કયા કયા સ્ટેપને ફોલો કરવામાં આવશે પહેલું તો છે કે સદ્ધરતાનું જાહેરનામું જેમ હમણાં આપણે વાત કરી એમ કંપનીએ સૌપ્રથમ સદ્ધરતાનું જાહેરનામું આપી રજિસ્ટ્રાર સમક્ષ નોંધ કરી ને કંપનીના બે સંચાલકો હોય તો બંનેથી એ વધુ સંચાલક હોય તો બહુમતી સંચાલકોથી સંચાલક મંડળની સભામાં સોગંદનામા ઉપર જાહેરનામું કરી અને એમાં કહેવામાં આવે કે કંપની તેનું સમગ્ર દેવું કંપનીની ફરજામાં લઈ જવાની પ્રક્રિયાના શરૂઆતના 3 વર્ષમાં ભરપાઈ કરી દેવા માટે સમર્થ છે પછી એમાં તારીખ બતાવવામાં આવે 5 અઠવાડિયામાં આ જાહેરનામું છે એ બનાવવું જોઈએ અને એ પહેલાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધવું પડે તો એમાં કંપનીના નફા નુકસાન તથા પાકું સરવૈયું એ પણ સાથે મોકલવું જોઈએ કે કંપનીની સદ્ધરતાનો એ પુરાવો કહી શકાય
તો સતર્તાના જાહેરનામા સાથે જાહેરનામા અગાઉ બને તેટલી નજીકથી તારીખનું પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું, કેટલી મિલકત છે, કેટલા દેવા છે, એ બધા જ પત્રકો છે એ બધા જ સ્ટેટમેન્ટ રજિસ્ટ્રારને મોકલવામાં આવતા હોય. તો જાહેરનામું કાયદેસર ન બનાવ્યું હોય તો કંપનીને ફરજામાં લઈ જવાનું અને તેને લગતી તમામ કાર્યવાહી રદ કરવામાં આવે છે. એટલે કે એ જાહેરનામું છે એ કાયદેસરનું હોવું જોઈએ. અને જો સદ્ધરતાનું જાહેરનામુંમાં રજૂ કરવામાં, કાયદેસર રીતે રજૂ કરવામાં અથવા તો કોઈ પણ રીતે જો બેદરકારી દેખાડવામાં આવે તો એ જેટલા પણ લાગતા વળગતા જે એના જે પણ કોઈ સંચાલકો, સભ્યો અથવા તો કામ કરતા કર્મચારીઓ, સેક્રેટરી જે પણ એના જવાબદાર અધિકારી હશે એને 6 માસ સુધીની કેદ અથવા તો 5,000 સુધીનો દંડને પાત્ર થઈ શકે. પછી નંબર 2 છે ઠરાવ પસાર કરવો. રાઈટ, સંચાલકો એ ઠરાવ પસાર કરી કંપનીના સભ્યોની સભા બોલાવવામાં આવે છે. વર્તમાન પત્રમાં જાહેરાત, જ્યારે સ્વૈચ્છિક રીતે ફરજામાં લઈ જવાનો નિર્ણય કરવામાં આવે ત્યારે જે ઠરાવ પસાર થયાના 30 દિવસમાં એને જે જિલ્લામાં એની રજિસ્ટર ઓફિસ હોય એ જિલ્લાના વર્તમાન પત્રના ઓફિશિયલ ગેઝેટમાં જણાવવું પડે. ત્યારબાદ નો જે નંબર 4 છે લિક્વિડેટરની નિમણૂક. લિક્વિડેટરનું કામ શું છે કે કંપનીનું જ્યારે વિસર્જન કરવાનું હોય અથવા તો કંપનીને ફરજામાં લઈ જવાની હોય ત્યારે એ કંપનીની તમામ મિલકતોને વહેંચી દે છે અને પછી જે વધારો દેવું ચૂકવ્યા બાદ જે પણ કોઈ વધારો બાકી રહે એ શેરહોલ્ડરો વચ્ચે વહેંચે છે. લિક્વિડેટરને આના બદલાનું મહેનતાણું પણ આપવામાં આવે છે. તો આ બધી જ બાબત નક્કી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ છે સંચાલક મંડળની સત્તાનો અંત. લિક્વિડેટરની નિમણૂક થાય એટલે કે જેટલા પણ સંચાલકો હોય, મેનેજર હોય, ડિરેક્ટિંગ મેનેજર હોય તો એ બધાની સત્તા છે એનો અંત આવે છે. અથવા જો લિક્વિડેટરને કોઈનું કામ હોય અને એ સત્તા ચાલુ રાખે તો બરાબર, અધરવાઇઝ બધાની સત્તાનો અંત આવે છે. પછી છે રજિસ્ટ્રારને નોટિસ. 10 દિવસમાં આ અંગેની જાણ રજિસ્ટ્રારને કરવાની રહેશે. આવકવેરા અધિકારીને જાણ. તો 1961ના આવકવેરા કાયદા અનુસાર જ્યારે પણ લિક્વિડેટરની નિમણૂક થાય એ અંગેની જાણ આવકવેરા અધિકારીને કરવામાં આવે છે. લિક્વિડેટરની નિમણૂકની તારીખની 30 દિવસમાં આ પ્રકારની જાણ છે એ કરી દેવી આવશ્યક ગણાય. પછી છે લિક્વિડેટરની ખાલી જગ્યાએ નિમણૂક. જો જે આ ફરજાની પ્રક્રિયા છે, સ્વૈચ્છિક ફરજાની પ્રક્રિયા છે, એ દરમિયાન કોઈ પણ કારણસર લિક્વિડેટરને કોઈ જ રીતે કામ કરવા માટે અસમર્થ બને, બરાબર, કોઈ માંદગી થાય, એનો કોઈ એક્સિડન્ટ થાય અથવા તો એ મૃત્યુ પામે અથવા તો એ રાજીનામું લે તો એની જે જગ્યા ખાલી થાય તો કંપનીની સામાન્ય સભામાં એ લિક્વિડેટરની ખાલી જગ્યા છે એ ભરવામાં આપે છે. તો એના માટે થઈને ટ્રિબ્યુનલે નક્કી કરેલા પ્રમાણે સભા બોલાવી શકાય અથવા તો અગાઉના લિક્વિડેટરને બદલે નિમણૂક પામતા નવા લિક્વિડેટર અંગેની જાણ નોટિસ દ્વારા કંપની રજિસ્ટ્રારને કરવી પડે. પછી છે લિક્વિડેટર દ્વારા સભા બોલાવી. જો કંપનીને ફરજામાં લઈ જવાની પ્રક્રિયાની જે પણ પ્રોસેસ છે એ 1 કરતાં વધારે વર્ષ માટે ચાલુ રહે, 1 કરતાં વધુ વર્ષનો સમય લાગી જાય એવું હોય તો જે પણ કંપનીને ફરજામાં લઈ જવાની જે તારીખ હોય એ તારીખથી 1 વર્ષનો જ્યારે અંત થતો હોય 12 મહિના પછી સભ્યોની સામાન્ય સભા લિક્વિડેટર દ્વારા બોલાવવામાં આવે છે. તો જો દરેક વર્ષમાં જેટલા પણ વર્ષો થશે આ કંપનીના વિસર્જનની પ્રક્રિયાના તો દર વર્ષે આ રીતે સભ્યોની સભા લિક્વિડેટર દ્વારા બોલાવવામાં આવે છે. ત્યારબાદ છે મિલકતો વેચવી. લિક્વિડેટરે કંપનીને ફરજામાં લઈ જવાના નિર્ણયના આધારે પોતાને મળેલ સત્તાની રૂઈ એટલે કે પોતાને જે સત્તા મળેલ છે એના આધારે કંપનીની મિલકતો વેચી પણ શકે છે અને એને અન્ય રીતે ઉપયોગ કરી શકે છે. પછી છે વિસર્જનનો હુકમ. કંપનીને ફરજામાં લઈ જવાની પ્રક્રિયા પૂરી થાય એટલે લિક્વિડેટરની સામાન્ય સભા બોલાવવામાં આવતી હોય. આના આધારે ઓફિશિયલ લિક્વિડેટરને સભા બોલાવ્યાના 1 અઠવાડિયામાં સભાનો અહેવાલ મોકલવો પડે. તો
એમાં ટ્રિબ્યુનલ કંપનીનું વિસર્જન કરવાનું કે વિસર્જન નહીં કરવાનો કોઈ પણ હુકમ છે એ કરી શકે છે. તો આ સ્વૈચ્છિક રીતે કંપનીને ફરજામાં લઈ જવાની જે પ્રક્રિયા છે એ છે. તો હવે જે સભ્યો દ્વારા જે લેણદાર દ્વારા સ્વૈચ્છિક રીતે ફરજાની વિધિ છે, આપણે હમણાં જ વાત કરી હતી કે લેણદાર દ્વારા થાય તો એનો મતલબ હોય કે લેણદારને જ્યારે એવું લાગે કે કંપની છે એ હવે અસમર્થ છે કાર્ય કરવામાં, રાઈટ, તો કંપની નાદારીની પરિસ્થિતિમાં હોય અથવા તો એ દેવા ચૂકવી શકે એવી રીતે ન હોય, ઘણા લાંબા સમયથી ખોટ કરતી હોય, ત્યારે લેણદારો દ્વારા સ્વૈચ્છિક રીતે ફરજો લેવા માટેની એટલે કે કંપનીનું વિસર્જન કરવા માટેની માંગણી કરવામાં આવે છે, તો ત્યારે સદ્ધરતાનું જાહેરનામું બનાવવામાં આવતું નથી. તો જાહેરનામું જે સદ્ધરતાનું છે એ બનાવવામાં ન આવે અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવામાં ન આવે એમ ધારી અને જવાબદારી ચૂકવવા માટે અસમર્થ છે, એટલે કે કંપનીની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, નાદાર છે અને કંપની હવે ખોટ કરે છે, બરાબર, તો લેણદારો મારફતે તેને સ્વૈચ્છિક રીતે ફરજામાં લઈ જવામાં આવે છે. તો એના માટે થઈ અને સૌ પ્રથમ તો શું કરવામાં આવે, લેણદારોની સભા બોલાવવામાં આવે. કો એ સભામાં સ્વૈચ્છિક રીતે ફરજામાં લઈ જવા માટેની દરખાસ્ત મૂકી અને જો બહુમતી રીતે એ દરખાસ્ત સ્વીકારવામાં આવે તો પછી એ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવતો હોય છે. તો આના માટે કંપનીના સભ્યોને સામાન્ય સભાની નોટિસ મોકલવામાં આવે અને ઓફિશિયલ ગેઝેટમાં અને કંપની રજિસ્ટરની ઓફિસ જે જિલ્લામાં આવેલી હોય તે ઓછામાં ઓછા 2 વર્તમાન પત્રમાં આ બાબતને પ્રકાશિત કરવામાં આવતી હોય છે. પછી નંબર 2 છે, સભામાં લેણદારોની યાદી રજૂ કરવી પડે. તો સંચાલકોએ લેણદારની સભામાં ફરજા અંગેનો જરૂરી ઠરાવ પસાર કરવા માટે થઈ અને એ પોતાનામાંથી કોઈ એક વ્યક્તિને સભા પ્રમુખ તરીકે નિમવો જોઈએ. જેમ આપણે આગળ જોઈ ગયા કે સભાનો પ્રમુખ કોણ હોય છે, સંચાલકોમાંથી જ એક વ્યક્તિ બહુમતી તરીકે બહુમતી મતને આધારે પ્રમુખ બને છે, રાઈટ. તેવી રીતે સભા પ્રમુખ નિમી અને પછી લેણદારોની યાદી, લેણદારોના દાવા અંગેનું જે પત્રક છે એ અને કંપનીની નાણાકીય પરિસ્થિતિ, કે કંપનીની નાણાકીય પરિસ્થિતિ સદ્ધર ન હોવાને લીધે આ લેણદારો દ્વારા કંપનીને ફરજામાં લઈ જવાની જે બાબત છે એ રજૂ કરવામાં આવી છે અને કયા કયા લેણદારો એમાં છે, તો લેણદારના સહી સાથેની એમની યાદી પણ રજૂ કરવી પડે. પછી છે સભામાં ફરજા અંગેનો ઠરાવ. તો કંપનીએ ફરજામાં લઈ જવા માટે સભામાં આ અંગેનો ઠરાવ પસાર કરવાનો હોય છે. લેણદારની સભા ભરી અને એમાં આ પ્રકારનો ઠરાવ પસાર કરી શકાય છે, રજિસ્ટ્રારને ઠરાવની નોટિસ, એના પછી રજિસ્ટ્રારને લેણદારો દ્વારા એની સભામાં જે પણ કોઈ પ્રકારે ઠરાવ પસાર કરવામાં આવેલ છે એની એક નકલ રજિસ્ટ્રારને 10 દિવસમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવી પડે છે. અને જો આમાં પણ કંપનીનો અધિકારી જે જવાબદાર અધિકારી છે એ કોઈ જ રીતે કસર કરે તો એને પણ શિક્ષા થઈ શકે છે. ત્યારબાદ લિક્વિડેટરની નિમણૂક, જેમ આપણે પહેલાં જોયું હતું એ જ મુજબ લિક્વિડેટરની નિમણૂક પણ કરવામાં આવશે. તો કંપનીના સભ્યોને સામાન્ય સભામાં અને લેણદારોને તેની સભામાં લિક્વિડેટરની નિમણૂક કરી શકે છે. અલગ અલગ વ્યક્તિઓની લિક્વિડેટર તરીકે નિમણૂક થઈ જાય. લેણદારો દ્વારા નિમણૂક પામેલ વ્યક્તિ લિક્વિડેટર તરીકે કાર્ય કરે. 7 દિવસમાં કોઈ સંચાલક સભ્ય કે લેણદાર આ બાબતમાં અરજી કરે તો સભ્યોની સભામાં સભ્યોએ નિમેલ વ્યક્તિ લિક્વિડેટર તરીકે કામ કરશે, અથવા તો સભ્યોએ નિમેલ લિક્વિડેટર લેણદારોએ નિમેલ લિક્વિડેટર સાથે સંયુક્ત રીતે કામ કરશે, રાઈટ. સભ્યોનો લિક્વિડેટર અને લેણદારોનો લિક્વિડેટર બે ભેગા થઈને કામ કરશે. પરંતુ જો લેણદારો કોઈ લિક્વિડેટરની નિમણૂક ન કરે તો સભ્યોએ નિમેલ વ્યક્તિ લિક્વિડેટર તરીકે કામ કરશે. પછી છે તપાસ સમિતિ. હવે આજે ઉપરની આપણે બાબત જોઈ કે લેણદારો લિક્વિડેટર નિમે, સભ્ય લિક્વિડેટર નિમે, બરાબર. તો હવે એનું જે કામ યોગ્ય થાય છે કે નહીં એના માટે થઈ અને આ જે લેણદારોની સભા થાય એ પછી તપાસ સમિતિની નિમણૂક કરવાનું પણ થઈ શકે, નક્કી કરી શકાય. તપાસ સમિતિની નિમણૂક લિક્વિડેટરની કાર્યવાહી ઉપર દેખરેખ કરવામાં આવે છે કે લેણદારોને યોગ્ય લાગે તો જ લિક્વિડેટરની કાર્યવાહી તપાસ અને દેખરેખ રાખવા માટે તપાસ સમિતિ નિમવામાં આવતી હોય છે. તો
આવી સમિતિમાં વધુમાં વધુ 12 સભ્યો જ હોઈ શકે અને આ સમિતિ માટે સભ્ય અને લેણદાર સરખો હક ધરાવતા હોય છે, બંને સરખા હકે આ વ્યક્તિની તપાસ સમિતિની નિમણૂક કરી શકે છે. પછી છે લેણદારોને જે સભામાં લિક્વિડેટરની નિમણૂક થઈ છે તો એ લિક્વિડેટરને કેટલું મહેનતાણું અપાય છે, બરાબર, તો એ અદાલત દ્વારા નક્કી કરવામાં આવે છે. જો લેણદાર એ નક્કી ન કરે તો અદાલત દ્વારા નક્કી થાય. પછી છે સંચાલક મંડળની સભાનો અંત. તો જેમ આપણે સ્વૈચ્છિક પરચામાં જોયું હતું એ જ રીતે લિક્વિડેટરની નિમણૂક થાય એટલે સંચાલક મંડળની સત્તાનો અંત આવે છે. પણ જો એ સમિતિને અથવા તો લિક્વિડેટરને કોઈ જ કારણસર કોઈ કામ રહેશે તો એ અંશતઃ સંચાલક મંડળ અથવા તો અન્ય કોઈ અધિકારીની સત્તા ચાલુ રાખી શકે. પછી છે લિક્વિડેટરની ખાલી જગ્યા પૂરવી. લિક્વિડેટર જો કોઈ કારણસર મૃત્યુ પામે, બરાબર, અથવા તો રાજીનામું આપે તો લિક્વિડેટરની ખાલી જગ્યા છે એ નિમણૂક કરી ફરી ભરી અને 10 દિવસમાં રજિસ્ટ્રારને જાણ કરવી પડે. ત્યારબાદ છે લેણદારોની સભા બોલાવી. ફરીથી લેણદારની સભા બોલાવવામાં આવે છે. કંપનીની ફરજામાં લઈ જવાની પ્રક્રિયા જો 1 વર્ષ કરતાં વધુ સમય માટે ચાલે તો લિક્વિડેટરને ફરજાની પ્રક્રિયાથી વર્ષ પૂરું થાય એટલે કે લેણદારોની સભા બોલાવવી પડે. જેમ સ્વૈચ્છિક રીતે ફરજામાં 1 વર્ષ પછી સભ્યોની સભા બોલાવવામાં આવતી હતી એવી જ રીતે અહીં લેણદારોની સભા બોલાવવામાં આવે છે. અને સૌથી છેલ્લે છે વિસર્જન. સભ્યો દ્વારા સ્વૈચ્છિક પરચાની વિસર્જનની જે જોગવાઈ છે એ જ અહીં લાગુ પડશે. તો વિસર્જનમાં સભ્યોની આખરી સભા બોલાવવામાં આવે, લેણદારોની સભા પણ બોલાવવામાં આવે અહીંયા, અને લિક્વિડેટરે મિલકતોનો નિકાલ કેવી રીતે કર્યો છે, પરચાની પ્રક્રિયા કેવી રીતે કરી છે એ અંગેની માહિતી લેણદારને આપવામાં આવશે. લેણદારોની સભા બોલાવતા પહેલા 1 માસ અગાઉ તે અંગેની નોટિસ ગેઝેટમાં એટલે કે ઓફિશિયલ રીતે જાહેરનામું કરીને વર્તમાનપત્રમાં આપવાની રહેશે. આ ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો રિપોર્ટ અદાલતને આપશે અને આ તારીખથી કંપનીનું વિસર્જન છે એ થયેલું ગણાશે. તો આ સંપૂર્ણ પ્રક્રિયા હતી કે લેણદાર દ્વારા સ્વૈચ્છિક રીતે ફરજામાં લઈ જવાની જે વિધિ છે એ કેવી છે, બરાબર. તો હવે એના પછીની જે બાબત છે એ છે સભ્યો દ્વારા સ્વૈચ્છિક ફરજાને તથા લેણદારો દ્વારા સ્વૈચ્છિક ફરજાને લાગુ પડતી જોગવાઈ. તો હવે જે એની જોગવાઈઓ છે એ આપણામાં જોયું આવી જ ગઈ છે, પણ એની જે જોગવાઈ છે એ અલગથી આપણને અહીં બતાવી છે કે એક વખત ટૂંકમાં જોઈ લઈએ કે લિક્વિડેટરની નિમણૂક તેની સામાન્ય સભામાં થાય છે. લિક્વિડેટરની નિમણૂકની તારીખથી 10 દિવસમાં કંપની રજિસ્ટરને નોટિસ આપીને ખબર કરવી જોઈએ. લિક્વિડેટરની નિમણૂક થાય એટલે સંચાલક મંડળ, મેનેજિંગ ડાયરેક્ટર, મેનેજરની સત્તાનો અંત આવે, રાઈટ. પરંતુ જો એમને જરૂર જણાય તો એની સત્તા ચાલુ રાખી શકે છે. ફરજાની પ્રક્રિયા 1 વર્ષ કરતાં વધુ મુદત માટે ચાલે તો દર વર્ષને અંતે જો સભ્યો દ્વારા ફરજાની માંગણી કરેલી હોય તો સભ્યોની સભા અને જો લેણદારો હોય તો લેણદારની સભા ભરવી આવશ્યક ગણાય છે. મિલકતોની ઉપજ જે બચે એમાંથી જો રકમ વધે તો સભ્ય અથવા તો લેણદારોને એ વહેંચી દેવામાં આવે છે. અને જો લેણદારો દ્વારા ફરજામાં લઈ જવામાં આવતી હોય તો લેણદારોની યાદી કરી તેનું નીકળતું લેણું વગેરેની લિસ્ટ બનાવી લિક્વિડેટર સમક્ષ રજૂ કરવામાં આવે છે. ફરજાની પ્રક્રિયા પતી જાય પછી સભ્યોની સામાન્ય સભા અને જો લેણદારોની હોય તો લેણદારો દ્વારા ફરજાની પ્રક્રિયામાં લેણદારોની સભા બનાવી અને લિક્વિડેટર એની સંપૂર્ણ જે પણ પ્રક્રિયા કેવી રીતે થઈ, મિલકતો ક્યાં ગઈ છે, કેવી રીતે વેચવામાં આવી રહી છે, કેટલી રકમ મળી છે, બધી જ બાબત જણાવે છે. અને આ સભાની જે નોટિસ છે એ જાહેરનામાવાળી જે ગેઝેટ થયેલી હોય એ મુજબ કાયદેસર રીતે વર્તમાનપત્રમાં આપવી આવશ્યક બને છે. અને લિક્વિડેટરનો જે ખર્ચ કે મહેનતાણું છે એ બીજા બધા દેવા ચૂકવતા પહેલાં સૌ પ્રથમ લિક્વિડેટરને એનું ખર્ચ અને મહેનતાણું ચૂકવવામાં આવે, પછી બધા જ દેવાઓ ચૂકવવામાં આવે. દેવાઓ ચૂકવાઈ જશે ત્યારે જેટલા પણ વ્યક્તિ સભ્યો લેણદારોને એને લેણદારોની બાકી નીકળતી રકમ ચૂકવવામાં આવે, ત્યારબાદ જો રકમ વધે તો પ્રેફરન્શિયલ શેર હોલ્ડરને આપવામાં આવે, અને છતાં પણ જો રકમ વધે તો સૌથી ચલે ઇક્વિટી શેર હોલ્ડર્સને એના ખરીદેલા શેરના ભાગમાં વધેલી રકમ વહેંચવામાં આવશે. તો આ સંપૂર્ણ પ્રક્રિયા છે લિક્વિડેશનની. હવે ટ્રિબ્યુનલ હેઠળ દેખરેખ ફરજામાં લઈ જવાની પ્રક્રિયા કેવી રીતે છે તો એના વિશે હવે પછી આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.